મહિલાઓ સામે આવી રહી છે અને આવા ચહેરાઓ ખુલ્લા પડવા જોઈએ. રુઝાનબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો મીટુ અભિયાનને? કારણ કે પોઝિટિવિટી તો આ અભિયાનમાં જોવા મળી છે અને બહારના દેશોમાં પણ ઘણી બધી પગલાં લેવાયા છે, પરંતુ આપને લાગે છે કે જે એમજે અકબરવાળો આ કેસ છે, એમણે રાજીનામું તો ધરી દીધું, પરંતુ શું સાબિત થાય છે આ રાજીનામાથી? સૌથી પહેલાં તો મારે આપ જે બહેનો મીટુનું અભિયાન કરી રહી છે પોતાની સામે, મને બધાને કોંગ્રેચ્યુલેટ કરવું છે અને એ લોકોને મેસેજ આપવો છે કે યસ, વી આર હિયરિંગ યુ. ભલે લોકો બીજી બધી સ્ટોરી કહેતા હોય, એ આપણે પછી વાત કરીએ. એમ જે અકબરની જ વાત કરીએ તો એમનું માર્કેટમાં જે આ જે મીડિયા ફિલ્ડ છે એમાં એવી રીતે નામ પ્રતિષ્ઠિત હતું કે ભાઈ આવા છે. બીજું ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પ્રતિષ્ઠિત હતું જ્યાં એમને ત્યાં અંદર, અત્યારે જ હું જોતી હતી એક બહેનની સ્ટોરી, જે 20માંથી એક બહેન છે, એમને બિચારી જુનિયર દીકરીઓ હોય, ત્યાં ફર્સ્ટ ટાઈમ જોબ કરતી હોય અને એ લોકોના આમ એનો પાવર મિસયુઝ. આ એકચ્યુઅલી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસના એક્ટમાં હવે આવી ગયું છે, 2013 આવ્યું છે, પણ આ તો જૂની વાત છે. એટલે એમ જે અકબર જે બિંદાસ ભય ફરતા હતા, જે અત્યારે તો એમપી બની ગયા છે, એમપીમાં બી રેઝિગ્નેશન આપ્યું છે કે નહીં ખબર નહીં, પણ પહેલું તો આપ્યું છે, રાઈટ? મને દુઃખની વાત શું લાગી, સૌથી દુઃખની વાત, એમને તો રેઝિગ્નેશન આપ્યું, પણ સુષ્મા સ્વરાજ, હુ ઇઝ નોન ટુ ટેક અપ ધ હોલ થિંગ, અનફોર્ચ્યુનેટલી એમને આ વખતે ટ્વીટ બી ના કરી. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે જ્યારે એમ જે અકબર એક કે બે છોકરીઓએ બહેનોએ મૂક્યો ત્યારે બધાએ ના પાડી, એ બહેનો પર શક કરવા લાગા. જ્યારે 20-20 બહેનો, હવે કોઈક તો રાતે અડધી રાતે ઉઠીને સપનું આવી જાય કે લા હું આ બધું સ્ટોરીઓ કરું, જ્યારે 20-20 બહેનો આવી ત્યારે એ પ્રેશરમાં આવ્યા, ત્યારે ગવર્મેન્ટ પ્રેશરમાં આવી. એટલે દુઃખની વાત અત્યારે એ છે કે ગવર્મેન્ટે, અગર જે ગવર્મેન્ટ બોલે છે કે અમે બહેનોની ફોર છીએ, તો તમે બહેનોની ફોર બતાવો, પ્રૂવ કરો, જે અત્યારે અમે પ્રૂવ કર્યું છે દબાણ માઈને. બીજી ઇમ્પોર્ટન્ટ પણ મારે ખાસ કેવી છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ પુટ પોલિટિક્સ ઇન ધીસ ફિલ્ડ, પણ તમે જોયું હોય તો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો નંદિતા દાસ, એમના ફાધર જતીન દાસ પર આંગળી ઉઠાઈ રહી છે, યા ફરા ખાન, એમના ભાઈ સાજિદ ખાન પર આંગળી ઉઠાઈ રહી છે, પણ એ લોકો ઓપનલી આવીને કીધું કે અગર મારા ભાઈએ કર્યું છે, મારા ફાધરે કર્યું છે, તે લોકો ભોગવવું પડશે. ત્યારે આપણા પોલિટિક્સમાં તો ભાઈ ભાઈ વેડા ચાલે છે, આપણી બહેનો, મારે કેવો શરમ આવી રહી છે, પણ મારી પોલિટિક્સની બહેનો એકબીજાને સંભાળવા માટે, પોતાની પાર્ટીને સંભાળવા માટે બહેનોની બલિ ચડાવી દે છે. એટલે મારે કેવું છે કે કશો વાંધો નહીં, બેટર લેટ ધેન નેવર, હવે જાગો. એટલીસ્ટ મારે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એ સલામ મારવી પડે કે એટલીસ્ટ એ બહેનો યા પપ્પા દીકરીઓ બહાર આવી છે કે ભલે અમારા પપ્પાએ કર્યું હોય. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે આપણે મી ટુ મુવમેન્ટની વાત કરીએ છીએ, આપણે કેવા શું માગીએ છીએ, કેવા એ જ માગીએ છીએ, કારણ કે જ્યારે ઘણીવાર જે રેપ થાય છે ને, તો રેપમાં તો ચલો પ્રૂફ નીકળે છે, આ થાય છે તે થાય છે, પણ આમાં શું કર્યું હોય છે, ભાઈ જબરજસ્તી પપ્પી લીધી હોય છે, કપડાં ઉભાડીને ઉભા રહી ગયા હોય છે, હવે એક રૂમમાં એવું કર્યું હોય તો બિચારી છોકરી પ્રૂફ ક્યાંથી લાવે, ને એ બી જૂના પ્રૂફો, પણ હા એના મનમાં, કારણ કે જે કહે છે ને કે તમે તો 20 વર્ષ પછી જાગ્યા, ના એ 20 વર્ષ પછી નથી, એ તો રોજ મળતી હતી, દિવસે દિવસે મળતી હતી. આ તમે બધી વાત છો, અચ્છા આરોપ તો ઘણા બધા લાગ્યા છે મેઘાબેન, પરંતુ સવાલ એ પણ